એવો તે કઈ ઘાટ જીવનને દીધો જી, એવો તે કઈ ઘાટ જીવનને દીધો જી, પરપોટામાં કેદ પવનને કીધો જી. આવી ખૂબ સુંદર પંક્તિના રચયાત જવાહર બક્ષી સાહેબ. આજના શબ્દશબ્દક વિચાર કાર્યક્રમમાં હું આપનો દોસ્ત દીપક સોલંકી રહીશ. જવાહર બક્ષી સાહેબ વિશે થોડુંક પરિચય આપીશ. જવાહર બક્ષી સાહેબનો જન્મ 19 ફેબ્રુઆરી 1947ના રોજ જૂનાગઢમાં થયો હતો. તેમના માતાનું નામ નીલાવતીબેન અને પિતાનું નામ રવિરાયભાઈ હતું. તેમના ધર્મપત્નીનું નામ દક્ષાબેન હતું અને તેમની એકમાત્ર સંતાન પુત્રીનું નામ પૂજાબેન હતું અને તેમના જમાઈનું નામ જાગ્રતભાઈ અને તેમના પૌત્ર કબીર અને પૌત્રી રહ્યા છે. એમને શિક્ષણની વાત કરું તો તેમણે સ્વામી વિવેકાનંદ વિનય મંદિર જૂનાગઢમાં નામક ધરાવતી શાળામાંથી તેમણે SSC પાસ કર્યું. શાળામાં જ તેમણે અમૃત ઘાયલ સાહેબ, કિસ્મત કુરી સાહેબ વગેરે ગઝલકારોને વાંચેલા અને ત્યારબાદ કાનજી મોટા બારોટ, દિવાળીબેન, પિંગળદાન ગઢવી જેવા લોકગાયકોના અવાજો પણ તેમણે સાંભળેલા. એ સમયમાં જ્યારે જૂનાગઢના કોઈ કવિની વાત કરીએ તો જ્યારે જૂનાગઢમાં કોઈ વ્યક્તિ જન્મે છે તો એ કવિ થઈને જન્મે છે, કારણ કે જૂનાગઢની પ્રકૃતિઓ સાથે તેમણે ખેલવું ખૂબ ગમે છે. જ્યારે જવાહર બક્ષી સાહેબ નાના હતા ત્યારે નાગર મંડળમાં તેઓ પોતાની કવિતાઓ રજૂ કરતા, પણ એ બધીની કવિતા કરતાં જવાહર બક્ષી સાહેબની કવિતા અલગ હતી, કારણ કે તેઓ છંદોબદ્ધ કવિતા લખતા હતા. જેમ જેમ જીવન આગળ વધતું ગયું તેમણે અભ્યાસક્રમમાં પણ ધ્યાન દેતા ગયા. 1964માં અભ્યાસર્થે મુંબઈ ગયા અને BCOMની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટની ડિગ્રી મેળવી. જીવનમાં સફળતા પૂર્વક તેમણે કામ કર્યું, છતાંય તેમણે આધ્યાત્મિક જીવનને પકડી રાખ્યું છે. આંકડાઓ સાથે અને આધ્યાત્મિક જીવન સાથે તેમણે કવિતાઓ લખવાની પણ શરૂઆત જ રાખી. જ્યારે કવિની વાત કરીએ ત્યારે કવિના જીવનની વાત બાદ તેમણે કાવ્યની વાત પણ આપણે કરવી જોઈએ. જવાહર બક્ષી સાહેબનો પ્રથમ ગઝલ સંગ્રહ તારાપણાના શહેરમાં, એ કેમણે ખૂબ સુંદર ગઝલ સંગ્રહ આપણને પ્રથમ ગઝલ સંગ્રહ આપે છે. એવું સાંભળવામાં આવ્યું છે કે જ્યારે તેમણે પ્રથમ ગઝલ સંગ્રહ બહાર પાડેલો ત્યારે તેમની પાસે 850 જેટલી ગઝલો હતી, પણ તેમાંથી તેમણે 750 ગઝલો ફાડી નાખી હતી અને એમની વધેલી જે ગઝલ એમણે પોતાનો પ્રથમ ગઝલ સંગ્રહ બહાર પાડેલો. એમની કવિતામાં અલગ અલગ આપણને નવા નુસખાઓ જોવા મળે, નવા નવા પ્રકારો જોવા મળે. દોહા ગઝલ, ગરબા ગઝલ, ગીત ગઝલ, આખ્યાન ગઝલ, ભજન ગઝલ વગેરે અલગ અલગ પ્રકારોમાં તેમણે ખેડાણ કર્યું છે. એક સરખા કાફિયાની ગઝલ, એક રદીફની ગઝલ, મતલાની ગઝલ, ગઝલોના 4-4 ગુચ્છમાં લખાયેલી ગઝલ અને રે રોલ રદીફવાળા ગઝલથી તેમણે ગુજરાતી સાહિત્યને એક નવો ચીલો ચીતર્યો છે. જવાહર બક્ષી સાહેબની ગઝલોમાં કંઈક આપણને ઇશ્કે મિજાજી વાત જાણવા મળે, ઇશ્કે હકીકી વાત જાણવા મળે, પાત્ર ગઝલ વાત જાણવા મળે. જ્યારે તેમની પ્રેયસી ઇંગ્લેન્ડ જાય છે ત્યારે એક અલગ ભાવની ગઝલ ઉદ્ભવે છે. જ્યારે તેમની પ્રેયસી ઇંગ્લેન્ડ જાય છે અને ત્યાં રોકાય છે અને એ સમય દરમિયાન ઉદ્ભવતી ગઝલ પણ કંઈક અલગ ભાવની હોય છે. ત્યારબાદ પ્રેયસી પાછી આવે છે તેના પર એક અલગ ભાવની ગઝલ લખાવવામાં આવે છે. આધ્યાત્મિક યોગ સાધનાની ગઝલો, તત્વજ્ઞાનની ગઝલો આપણને જવાહર બક્ષી સાહેબમાંથી જાણવા મળે. અને એક ઉત્કૃષ્ટ કવિ જ્યારે કવિતા લખે છે ને ત્યારે ગુજરાતી સાહિત્યમાં થાય કે ગુજરાતી સાહિત્ય ઝળહળતું છે. જવાહર બક્ષી એક એવું નામ છે કે જે શબ્દ લય અને સંગીતના માધ્યમથી આધ્યાત્મિક ભાવ આવરણ રચી શકે છે. તેમણે પોતાની ઘણી બધી સીડીઓ પણ બહાર પાડેલી છે તેમના ગઝલોની. તો આજે એક અદ્ભુત કવિ કે જેની કવિતાઓથી આપણે વાકેફ છીએ, તો એ એમની ખૂબ સુંદર કવિતા દિવ્યાબેન ભૂત આજે રજૂ કરશે. આંખોનો ભેદ આખરે ખુલ્લો થઈ ગયો, આંખોનો ભેદ આખરે ખુલ્લો થઈ ગયો, બોલ્યા વિના જ હું બધે પડઘો થઈ ગયો. આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો, આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો, આંખોને ખોલતા જ એ તડકો થઈ ગયો. જળને તો માત્ર જાણ છે તૃપ્તિ થવા વિશે,
કે જળને તો માત્ર જાણ છે તૃપ્તિ થવા વિશે, મૃગ જળને પૂછ કેમ હું તરસ્યો થઈ ગયો. તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પહાડ, તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પહાડ, મારી તરસના તાપથી દરિયો થઈ ગયો. મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ, કે મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ, ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો, ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો, આંખોનો ભેદ આખરે ખુલ્લો થઈ ગયો. દિલથી ખૂબ ખૂબ આભાર સૌનો. ફરીથી મળીશું હવે એક અલગ અંદાજમાં શબ્દે શબ્દક વિચાર કાર્યક્રમ. અમારા શબ્દે શબ્દક વિચાર કાર્યક્રમ ટૂંકા સમયમાં એક વર્ષ પૂરું કરવા જઈ રહ્યું છે, ત્યારે અમે આ એક વર્ષ દરમિયાન શું શું કર્યું, કેવા એપિસોડ રહ્યા અને કેવા પ્રતિભાવો મળ્યા એ તમારી સમક્ષ રજૂ કરીશું. અને હવે સિઝન 2 તમારી સમક્ષ ટૂંક જ સમયમાં આવી રહ્યું છે, ત્યારે હું દિવ્યાબેન ભૂત અને ધવલભાઈ ભીમાણી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ સૌએ અમારી સમક્ષ અમારી સાથે સહમત રહી અમારા એપિસોડને ખૂબ આગળ વધાર્યો. નવા એપિસોડ સાથે અમે ટૂંક જ સમયમાં તમારી સમક્ષ રજૂ થઈશું. ત્યાં સુધી મને રજા આપો. જય કવિતા.